ચાલો છેની બાય પકડજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો આજ તો જો વાતાવરણ થયું છે મસ્ત, અને વરસાદ આવશે ને એવું જ વાતાવરણ થઈ ગયું છે. બતાવું તમને, જો એકદમ વાદળા જ છે. અને જેની ને કેવીને ગયા સ્કૂલે, એના પપ્પા ગયા ઓફિસે, અને ચા નાસ્તો કરવાનો છે મારે. ટાકો ભરાઈ ગયો કે નહીં ધ્યાન રાખવું પડે અત્યારમાં, પતે પછી ચા નાસ્તો થાય. એટલું મસ્ત વાતાવરણ છે ને, અત્યારે તો ફૂલ તડકો થઈ ગયો હોય એના બદલે વાદળા જ છે. જો કદાચ વરસાદ આવશે એવું લાગે છે. સારું, ચાલો ચા નાસ્તો કરવા. જોવામાં આજે કેટલા ફૂલ આવ્યા છે ને, મસ્ત. એટલા થયા છે આજે. અમુક વખતે થાય ને તો એક જ સાથે બહુ થાય. આ ફૂલમાં ઓરેન્જ કલર આવતો હોય છે ને, રેડ હોય છે. અત્યારમાં તો સાફ સુફ થઈ ગયું છે બધું વાળીને, પણ હમણાં હું તમને બતાવું ને તો ખબર પડશે કલાક પછી કેવા પાન પડશે. આ થાય છે ગરમા ગરમ આદુવાળી ચા અને મેથીના થેપલા. ચાલો નાસ્તો કરવા. અને આ છે મગના પૂરા ઉઘાડ્યા. કેવીન ને જેનીને નાસ્તા માટે આપ્યા હતા. હેલ્ધી રહે અને પેટે ભરાય છે, અને બેને બહુ ભાવે છે. એ બે લઈ ગયા છે આ નાસ્તો ને એટલા વધ્યા. તો બધું જ કામ પતી ગયું છે અને રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો રસોઈ બનાવી લઈ. રસોઈનું કાંઈ નક્કી નથી, શું બનાવવાનું છે હવે. જાઉં કિચનમાં પછી ખબર પડે કે શું બનાવું. અને આ છોકરાઓને તો સવારમાં થોડોક ભારે નાસ્તો આપ્યો હોય, તો નાસ્તો વધારે કરીને આવ્યા હોય ને તો બપોરે જમતા નથી. કાલે એવું જ થયું હતું, બેને મેથીના થેપલા અને દહીં આપ્યું હતું ને, તો બેનું પેટ ભરેલું જ હતું. એટલે બેને જમવામાં કોઈ રસ નહોતો, અને પાર જમવાનું પછી પડ્યું રહે. એટલે આજે જોઉં છું કંઈક થોડું ઘણું બનાવી નાખું, કારણ કે આજે તે બેને ડબ્બા ભરી ભરીને મગ આપ્યા છે, વઘારિયા મગ. એટલે એ ખાશે, એટલે કાંઈ ભૂખ નહીં હોય, એટલે કંઈક થોડું ઘણું બનાવી નાખું. તો ચાલો રસોઈ કરી લઉં, અને હું અંદર રસોઈ કરવા જાઉં પછી ખબર પડશે નહીં તો શું બનાવવું, કારણ કે આજે મેં કાંઈ નક્કી નથી કર્યું કે શું બનાવવું. રસોડામાં જાઉં પછી ફ્રીજમાં જોઉં શું શાકભાજી છે. અને આમ તો મારો વિચાર તો એવો છે કે બટેટાનું શાક બનાવું છે, કારણ કે કેટલાય દિવસથી નથી બનાવ્યું. તો લગભગ તો બટેટાનું શાક જ બનાવી નાખીશ, કારણ કે કેવિનનું ફેવરિટ છે. એટલે જો બટેટાનું શાક બનાવીશ ને તો મારે ખીચડી તો બનાવવી જ પડશે, કારણ કે બટેટાનું શાક હોય ને તો કેવિનને ખીચડી જોઈએ જ. તો ચાલો રસોડામાં જાઓ અને જોઉં શું બનાવું. જે કાંઈ બનાવીશ ને હું તમને બતાવીશ. હા જો, હવે કોબી બટેટાનું શાક બનાવવાનું છે, દેશી ટમેટું નાખી, અને એ પણ બનાવવાનું છે થોડુંક રસાવાળું, એકદમ ડ્રાય નહીં. કે કેવિનને જેનીને છે ને રસાવાળું કોબીનું શાક બહુ ભાવે, તો આજે રસાવાળું બનાવીશ. પણ એ બનાવતા હશે, પણ નહીં બનાવતા હોય ને એ જોજો કેવું સરસ બને.
અને જરૂર ટ્રાય કરજો એકવાર, મજા આવશે તમને. જરૂર ટ્રાય કરજો ઓબીતનું આવું રસાવાળું શાક, બાજરીનો રોટલો અને મરચા હોય ને તો ખાવાની મજા જ આવી જાય. તો હમણાં બની જાય ને એટલે બતાવું તમને. અને થોડાક ઓલા વઢવાણી મરચા એ વઘારી લઈશ, એકદમ આસાન રીતે ઝડપથી બની જાય એવા, અને તો ખાવાની તો મજા જ આવે એવા બનાવશું. તો આ મરચાં બનાવી લઈ. તો જો વીઠવાણી મરચાંને આ રીતે મેં બે ભાગ કરી લીધા છે અને વઘારી લઈશું. કાલે બપોરે આવી હતી ને ત્યારની આવી જ નથી, અત્યારે છે કાઈ. લે જાવું લાગે છે ને, પાણી પીવા ગઈ જો. આ જો ગોલ્ડી આવી ગઈ, કાલે આખો દિવસ નહોતી આવી હો, હા જેની પણ આજ પાછી આવવા માંડી છે. આજ બપોરે હતી, પછી અત્યારે આવી ગઈ ગોલ્ડી. તું ક્યાં જાતી હતી? ઊની કલર કરવી છે એ ગોલ્ડી. મે જેવા કલર કાઢ્યા ના હજી તો આ પેપર પડ્યું હશે એની ઉપર બેઈ ગઈ. એનો ઊંઘ આવે ને? ઊંઘ આવતી જાય. આ ગોલ્ડી ની બે આંખ નો કલર અલગ છે, દેખાય છે ગોલ્ડી? આ બાજુ છો? આ બાજુ બે
જો ગોલ્ડી અંદર આવવાનું કહે, જો આવવા દો એમ કહે છે. જો સવારે સ્કૂલે જવાની ફૂલ તૈયારી ચાલે છે. બે ચોપડા ભરે છે. આ જેની રોવડે છે શું કામ ખબર છે? શું થયું છે એની? છેને આઈસ્ક્રીમ ખાવાનું બહુ મન થયું છે અને સામે દુકાન બંધ થઈ ગઈ અને એને બહુ આઈસ્ક્રીમ ખાવાનું મન થયું તો રોવડ ખાજે નહીં.